नियमित वर्तुळ गति, नियमित वर्तुळ गति कोने कहेवाय आवे तो जयरे कोई पदार्थ की कोई वस्तु वर्तुळमय गति करे तो एने ज आपणे समझवानुं छे कई रीते एने चोक्कस नियमित गति वर्तुळ गति कोने कहेवाय आवे तो जयरे कोई वस्तुना वेग में फेरफार थाय कोई वस्तुना वेग में फेरफार थाय त्यारे आपणे एम कहीए छीए कि वस्तु प्रवेगित गति करे छे। केवी गति? प्रवेगित गति। तो वेग में थतो आ फेरफार वेगना मूल्य में के पछी दिशा में अथवा तो बन्ने में एटले के मूल्य में अने दिशा बन्ने में थतो जो फेरफार होय तो थई शके। एटले फेरफार शेना लीधे थाय तो वेगनो मूल्य में फेरफार थाय अथवा तो वेगने दिशा में फेरफार थाय अथवा तो बन्ने में फेरफार थाय तो वेग में थतो फेरफार थई शके। कोई बंद मार्ग पर, बंद मार्ग एटले सुरेक पथ होय तो ये सीधो मार्ग कहवाय एटले के बंद मार्ग नहीं कहवाय। बंद मार्ग कोने कहेवाय ज्यां एक छेड़ाथी शुरू करीने फरी पाछो त्यां छेड़ा पर पूर्ण थाय तो ये बंद मार्ग कहेवाय। बराबर? एटले वर्तुळ जे छे ए बंद मार्ग कहेवामां आवे छे। तो बंद मार्ग पर गति करती वस्तुनुं उदाहरण आपणे लईए तो एक कोई एथलेटनी वात करीए। एथलेट एटले एथलेटिक्सनी अंदर एथलेट रमतवीर जे होय छे, दौड़वीर, दौड़नी स्पर्धामां जे भाग लेता होय छे 100 मीटर 400 मीटर तो एनी अंदर वर्तुळमय गति मोटे भागे करवामां आवती होय छे। तो अहींया आपणे अलग अलग पथ पर एथलेट कई रीते गति करे एना विशे आपणे जोवानुं छे। तो सौप्रथम आपणे जोईए तो अहींया एक लंबचोरस गतिपथ एबीसीडी दर्शाव्यो छे। तो ज्यारे आ परिपथ जे छे आ बंद छे, बराबर? परिपथ बधा बंद ज छे, बंद परिपथ ज छे, परंतु लंबचोरस परिपथ आपणे स्टार्टिंग में लईए तो ज्यारे एथलेट शुरुआत करशे दौड़वानी आ रीते तो सौप्रथम ए बी बी सी सी डी डी ए तो आ रीते दौड़शे। एटले बंद परिपथ में अचल वेग थी आ रीते गति करशे। तो आ अचल वेग थी जे गति करे त्यारे एमनी गति जे छे ए क्यारे आवतो थाय तो ज्यारे पण ए दिशा बदले त्यारे એમના ગતિમાં ફેરફાર જોવા મળે છે। એટલે અહીંયા કેટલી વખત અહીંયા દિશાનો ફેરફાર થાય છે તો 4 વખત થાય છે, બરાબર? 4 વખત અહીંયા ફેરફાર થતો જોવા મળે છે। એટલે આ લંબચોરસ ગતિપથ જે છે એની અંદર 4 વખત એમનો વેગ જે છે વેગમાં ફેરફાર થશે। ત્યારબાદ ષટકોણની વાત કરીએ, જો પરિપથ જે છે એટલે કે આપણે ખૂણા વધારી દઈએ એટલે કે ષટકોણ 6 ખૂણા બનાવી દઈએ તો અહીંયા અહીંથી શરૂઆત કરીએ તો એ આ પરિપથ 6 વખત એમના વેગમાં ફેરફાર થશે, બરાબર? એટલે ષટકોણની અંદર આ રીતે એ બી, ત્યારબાદ બી સી, સી ડી, ડી ઈ, ઈ એફ, એફ એ આવી રીતે એમની ગતિ જે છે એ અચળ વ્યક્તિ કરશે। પરંતુ જ્યારે પણ આ ફેરફાર ક્યારે થાય, જ્યારે એ આંકડું આવે ત્યારે એ ફેરફાર થાય છે એટલે એમની ગતિ જે છે એ ત્યાં અવરોધાય છે એટલે કે ધીમી પડે છે। એટલે અહીંયા 6 વખત ગતિમાં ફેરફાર થશે। ત્યારબાદ હજુ પણ આપણે જો આ વેગ ખૂણા જે છે એને આપણે વધારી દઈએ તો અષ્ટકોણની જો વાત કરીએ તો અષ્ટકોણની અંદર જે શરૂઆત કરશે એ બી, ત્યારબાદ બી સી, સી ડી, ડી ઈ, ઈ એફ, એફ જી, જી એચ, એચ એ તો આ રીતે અહીંયા ફરી પાછો એમનો ગતિમય પરિપથ જે છે એ ફરી પાછો 8 દિશામાં એટલે કે 8 વખત અહીંયા અવરોધ હશે એટલે કે 8 વખત એમના ગતિમાં ફેરફાર થશે, એમના વેગમાં ફેરફાર થશે। અને આ બિંદુઓ જો આપણે એટલે કે આ ખૂણા જો અનંત સુધી આપણે વિસ્તારી દઈએ તો શું થઈ તો એક વર્તુળ બની જશે, બરાબર? એટલે કે આ ખૂણા વધારી દઈએ તો અનંત વિસ્તાર સુધી આપણે વધારી દઈએ તો એમનો પરિપથ કેવો થઈ જાય? વર્તુળમય, વર્તુળાકાર ગતિપથ બની જશે અને ત્યારે એમની દિશામાં એટલે કે એમના વેગમાં ફેરફાર થશે નહીં। એટલે આને જ કહેવામાં આવે નિયમિત વર્તુળ ગતિ। અને એથ્લેટ જે છે જ્યારે વર્તુળ પરિપથ પર ગતિ કરે ત્યારે તેને પ્રવેગિત ગતિ કહેવામાં આવે છે। એટલે જ્યારે બંધ પરિપથ હોય ત્યારે એમની ગતિ હંમેશા અચળ રહેતી હોય છે એટલે કે એમનો વેગ અચળ રહેતો હોય છે। ફેરફાર ક્યાં થાય? ફક્ત ગતિનો, એટલે કે પરિપથ જે છે જ્યાં પણ વળાંક આવે ત્યાં જ વેગમાં ફેરફાર થતો જોવા મળે છે।
એટલે એક વર્તુળની જો વાત કરીએ તો r ત્રિજ્યા જે છે ત્રિજ્યા કે ત્રિજ્યા r કેમ આવે અને એમનો પરિઘ જે છે એ 2πr હોય અને જો એક ચક્કર પૂર્ણ કરવા માટે t જેટલો સમય લાગતો હોય તો આપણે આ રીતે સૂત્ર બનાવી શકીએ v બરાબર 2πr/t સૂત્ર સૂત્ર તમારે યાદ રાખવાનું છે વર્તુળમય ગતિનું નિયમિત વર્તુળ ગતિનું આ સૂત્ર છે v = 2πr/t પ્રવૃત્તિની વાત કરીએ તો 8.11 પ્રવૃત્તિ આપણા બુકમાં આપેલી છે કે દોરીનો એક ટુકડો લેવાનો છે અને એક પથ્થર લેવાનો છે તો આ પથ્થરને આપણે દોરીના એક છેડા પર બાંધી દઈશું અને પછી એમને આ રીતે ગોળ ગોળ ઘુમાવવાનું છે ગોળ ગોળ આપણે ફરાવશું તો શું થશે એ સંપૂર્ણ નિયમિત વર્તુળમય ગતિ કરશે અચળ વેગથી એ ગતિ કરશે અને જો એને છોડી દેવામાં આવે તો ક્યાં જશે એ જે ગતિમાં હશે તે જ દિશામાં એટલે જે દિશામાં બરાબર છોડશું તે દિશામાં એ આગળ વધશે એટલે કે એ જ પરિપથમાં એ આગળ વધશે બરાબર અને આવી રીતે જ ગોળા ફેંકમાં પણ અને ચક્ર ફેંકમાં પણ આ રીતે જ વર્તુળ પરિપથ હોય છે એટલે કે નિયમિત વર્તુળ ગતિ એની અંદર પણ જોવા મળે છે જે પણ એમાં ભાગ લે એ વર્તુળ પહેલાં ગોળ ફરીને પછી જ એ નાખે છે એટલે આ રીતે જ છોડે છે બરાબર એટલે કે જે રીતે ફંક્શન આનું છે દોરીનો ટુકડો અને પથ્થર તો જે રીતે આપણે ઘુમાવીને ફેંકીએ છીએ તો એ જ કન્ડિશનમાં એ જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પણ એ ગોળા ફેંક કે ચક્ર ફેંક એ ફેંકતો હોય છે એ સિવાય એક્ઝામ્પલની વાત કરીએ તો ચંદ્ર તેમજ પૃથ્વીની ગતિ ચંદ્ર તેમજ પૃથ્વીની ગતિની અંદર પણ ચંદ્ર જે છે એ પૃથ્વીના ફરતે ફરે બરાબર એટલે ચંદ્ર અને પૃથ્વી બરાબર એટલે કે ચંદ્ર પૃથ્વીના ફરતે પણ એક અચળ વેગથી વર્તુળાકાર ગતિમાં વર્તુળમય નિયમિત વર્તુળ ગતિ કરતો હોય છે પૃથ્વી પણ પૃથ્વીની ગતિ પણ એ રીતે જ હોય છે સૂર્યના ફરતે પૃથ્વીનું પરિભ્રમણ કરતો ઉપગ્રહ પૃથ્વીના ફરતે ઉપગ્રહ બરાબર ફરતા હોય છે ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ જ છે વર્તુળાકાર પથ પર અચળ ઝડપથી ગતિ કરતો સાયકલ સવાર પણ પરિપથ કેવો હોવો જોઈએ વર્તુળાકાર હોવો જોઈએ જો એક વર્તુળાકાર પથ હોય અને સાયકલ સવાર જે છે એ સાયકલથી સાયકલ દ્વારા અચળ વેગથી ગતિ કરતો હોય તો એ પણ આ નિયમિત વર્તુળ ગતિનું ઉદાહરણ જ છે એટલે આ ખૂબ જ ઇઝી ટોપિક છે આ ચેપ્ટરના આ ત્રણ જ મુખ્ય ટોપિક છે જે આપણે આ સિલેબસની અંદર છે એટલે અહીંયા આપણું આ ગતિ ચેપ્ટર પૂર્ણ થાય છે ક્વેશ્ચન લખાવું છું આ ત્રણ પ્રશ્નો તમારે લખવાના રહેશે અને આકૃતિ પણ એની અંદર આવતી હોય છે એ દોરવાની રહેશે થેન્ક યુ